that we trust standard 12 subject English unit 4 read 1 the adjustment samayojan part 3 se apne agar sikhisu vidyarthi mitro vartan me spelling lakhele che je kathin je jeva lage che tema n is a noun short at the sojo constitutions constitution ke sari artha kaya ये प्रमाणित है जे वी एज वर्ब सूत्र छे एन एज नाउन અને એડી છે જે એડજેક્ટિવ વિદ્યાર્થી મિત્રો આપણે એક્સટ્રેક્ટ માં જે પ્રશ્નનો જવાબ આવે છે એટલે ફિનિશ કમ્પ્લીટ વાંચવાનો રહેશે તમારે બીજો કે જે એક્સટ્રેક્ટ હોય એટલે એક્સટ્રેક્ટ માંથી પ્રશ્નનો જવાબ સૌથી બહુ અઘરા છે એટલે એને પણ તમે સરળતાથી સમજી શકો એ પ્રમાણે વાંચન કરે પણ તમે કરજો અહીંયા આપણે પાર્ટ 3 વિશે પેજ આગળ કે ડોક્ટર કામલેશ શુડ બેક વેર હેઝ શી ગોન એટલે કે ડોક્ટર કામલે તરત જ પૂછી નાખ્યું શું કે છે તેણીને ક્યાં ગઈ છે શી હેઝ ગોન એટલે કે એની તો કે હેઝ શી ગોન એટલે કે પૂર્ણ વર્તમાન કાળ કહેવાય વિદ્યાર્થી મિત્રો કયો કાળ કહેવાય પૂર્ણ વર્તમાન કાળ એટલે કે ભૂતકાળમાં શરૂ થયેલી કોઈ ક્રિયાની અસર વર્તાતી હોય ત્યારે પૂર્ણ વર્તમાન કાળ વપરાય છે તેને પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ કહેવામાં આવે છે હવે દાખલા તરીકે ધ કાર હેઝ કમ બરાબર ધ પ્રિન્સિપલ હેઝ કમ આ પ્રમાણે આપણે પૂર્ણ વર્તમાન કાળ બરાબર હેઝ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂતકાળ આવે ધ એન્ડ્સ ઓફ હિઝ લિપ્સ કર્લ અપ અ લિટલ ઇન અ સ્માઈલ ઓ શી ડઝન્ટ રીઅલી ઇવર ટેલ મી હર વેર બાઉટ્સ હવે શું કહે છે અહીંયા એન્ડ્સ ઓફ હિઝ લિપ્સ એટલે કે આપણે મૃદુ હાસ્ય કહીએ ને કે હોઠ અને મંડી નામ એ ન થાય તે રીતે કહે છે કે મૃદુ હાસ્યમાં તેમના હોઠના ખૂણા કહે છે કે મળ્યા હસતી વખતે જ્યારે સ્મિત થાય તો ગણવે એ પ્રમાણે કહે મળ્યા ઓ એ એટલે કે શી ડઝન્ટ રીઅલી એવર ટેલ મી હર વેર અબાઉટ અરે કહે છે કે તેણીની ખરેખર એમ કહે છે ત્યારે મને તેણીના ઠેકાણા જણાવતી અથવા કહેતી નથી એમ છે બે નાના લે ડોક્ટર કામલે છે એટલે કે જ્યારે નાણે કે ગયા ત્યારે ડોક્ટર કામલે કહ્યું હી ડઝ નોટ પરસીવ યોર નાની એઝ ડી એટલે કે એ તમારી નાનીને મૃત સમજતા નથી એટલે કે મૃત્યુ પામી છે એવું તેઓ કે સમજતા નથી He has begun. हमने बात करी थी प्रमाणित पूर्ण वर्तमान काल से विद्यार्थी मित्रों कहते हैं कि he has begun to like a double life. इसलिए कहते हैं एमने कहते हैं देवरो जीवन पर जीवनों सरू करूं करी निधो छे इसलिए कि जो जीवन से एनर्जी पर इनके जिके डबल है कहते हैं इनके कभी कभी there's more of her and less of him. શું કહે છે હકીકતમાં તે એક બધું જીવન તેનું વધારે અને પોતાનું જીવન ઓછું જીવે છે હી હેઝ બિગન ટુ થિંક ઓફ હિમસેલ્ફ એઝ નાની અને કહે છે કે એવો એમની જાતને કે પોતાની જાતને કહે છે નાની તરીકે એમ કહે કે પોતે માનવા લાગે છે વોટ એવર હેપન્સ ઈટ હેપન્સ ટુ હર એટલે કે જે કાઈ પણ એમ કે થાય એમ કે એમ કે તેણીને થાય છે સી ઇઝ ધ વન હુ નીડ્સ ટુ બી ફેડ એટલે કે તેણીને માટે એમ કે જમવું પડે છે અથવા તો ખાવું પડે છે સી ઇઝ ધ વન હુ ફીલ થર્સ્ટી એટલે કે તેણીને તરસ લાગે છે સી ઇઝ ધ વન who feels the pain એટલે કે તેણીને પીડા અથવા તો દુઃખ દર્દ થાય છે and it is
विद्यार्थी मित्रों 40 पेज पर थ मेडिसिन અને એટલે કે દવાઓ તે એટલે કે એટલે કોણ કાકા છે કે નાના લે છે ઈ ઓનલી સ્વેલોસ ધ પીલ્સ ઓન હર ઘ્યા એટલે કે તેઓ એટલે કે તેની ના વતી એટલે તેની ના વતી એટલે કોણ કાકા છે નાની ના વતી ને એટલે કે ગોયો પણ ભળે છે આઈ ગો ધ ગુડ ડોક્ટર બેક ટુ હિઝ હોમ એટલે કે હું એમ કે સારા भला डॉक्टर ने कहा कि तेमने घरे ले गयो he said that nana was suffering from a sort of dissociative personality disorder आई ग्रुप नो नाम अच्छे में कह के तेमने कहा कि नाना है कह के एक प्रकार ने कह के dissociative personality disorder थी पीड़ाई छे अथवा तो रिबाई छे The condition was little understood. He said, and there was no sure cure for it. अब सुन कहते हैं, आज स्थिति समझो, समझ के कहते हैं, सहरी नहीं, आगे परिस्थिति ये जे, ये परिस्थिति में क्या समझ भी सहरी नहीं। तब ने कहते हैं, he said, and there was no sure cure. अनेक कहते हैं, तब ने एक और उपाय का साथ साथ दे, कहते हैं અને તેનો કોઈ પણ ચોક્કસ ઈલાજ પણ અથવા તો ઉપચાર પણ નથી હી સે વી વિલ કીપ એટ ઇટ ડુ અવર વે એટલે કે તેમણે કહ્યું કે આપણે એમ કે આપણાથી અથવા તો યથાશક્તિ પ્રમાણે જાળવી રાખવા એમ કે શક્ય એટલે શ્રેષ્ઠ એમ કે પ્રયત્ન આપણાથી બને તેવા પ્રયત્ન એમ કે છે કરી શકીએ બટ At your nana's age, that kind of recovery is nearly impossible. So, कहते हैं, पहले कहते हैं, तमारे नाना ने जो उम्र में आप लगाने जो रोग मुक्ति जैसे ये लगभग हम कहते हैं impossible, ये लेके असत्य छे. Impossible नो opposite possible. As I was about to leave, he asked me. એટલે કે જે ઉમર કે કે જવા માટે ઊભો થયો અથવા ઉઠે કે કે હી આસ્ક્ડ મી તેમણે મને પૂછ્યું મત ટેલ મી વન થિંગ એટલે કે મને એક વાત કે કે જણાવો તો કહો કે કે હાઉ ડઝ ઇટ મેક એની ડિફરન્સ ટુ યુ વેધર હી ઇઝ નાના ઓર થિંક્સ હિમસેલ્ફ ટુ બી નાની लेकिन के ये नाना के नाना छे के तेओ एक પોતાની જાતને નાની માને છે એ બાબતથી તમને શું તફાવત અથવા તો શું ફરક પડે છે કે હાઉ ડઝ ઇટ ચેન્જ એનીથિંગ વેધર હી ઈટ્સ રાયતા બાદ સ્ટેક ઓર નાના ઓર રિફ્યુઝ ટુ ઈટ રાયતા બાદ મોર્ફિન ઇનટુ યોર નાની હસુ કે છે એ નાના તરીકે કે રાઈતો ખાઈ કે પોતાની જાતને નાની મને કે પરિવર્તિત કરીને રાઈતો ખાવાની મના કરી એવી પરિસ્થિતિ કેવી રીતે બદલાય કે છે લેટ હિમ લિવ હિઝ લાઈફ એની વે હી વોન્ટ્સ ટુ બી એટલે કે શું કહે છે પણ એ કહે કે એમને જેમ કે જેમ છે કે તેમ તેઓને કહે કે रहमत है कह के जे इच्छा हो है इनते हम लोग कह के जीवन के होने जीवा दो है आई वाज लेट कमिंग बैक होम बट आई डिडंट फील फाइन अनबर्डन एंड ए लॉट लेस वरी बाय व्हाट डॉक्टर कंप्ले हैड सी अब ये कह के मारी घरे आता है कि थोड़ो कहीं कुछ मॉडल फाइन कह પણ ડોક્ટર કામલે જે કહ્યું એમ કે છે એનાથી મને એમ કે છે કે માનસિક ટેન્શન અથવા બોજ મુક્તિ એમ કે છે કે તેમાં ચિંતા મુક્ત થવાનો એમ કે છે કે અહેસાસ લાગ્યો અથવા તો અહેસાસ થયો છે આઈ થોટ મેમિચર આઈ થોટ એટલે કે થિંક નો ફર્સ્ટ એજન કે લીએ મેં વિચાર કે ધ વે નાના હે વે ઇઝ એડજસ્ટમેન્ટ વિથ નાના બી
make adjustment with him. શું કહે છે કે મે વિચાર્યું કે જેવી રીતે કહે છે કે નાનાએ નાની સાથે કહે છે કે સુમેળ કરી લીધો એ રીતે કહે છે કે અમારે પણ તેમની સાથે સુમેળ અથવા તો સમાયોજન કરી લેવો જોઈએ. આઈ રીચ રહો હું ઘરે પહોંચ્યો. વેન આઈ વોક ઇન ટુ નાનાઝ રૂમ ટુ વેક હિમ અપ આઈ ફાઉન્ડ હિમ સ્લીપિંગ ઇન નાનીઝ બેડ. એટલે કે હું ઘરે પહોંચ્યો ત્યારે હું એમ કહેતો કે નાના બીજું ઓરડીમાં તેમને જગાડવા માટે અથવા ઉઠાડવા ગયો તો મેં જોયું કે તેઓ એમ કહેતો કે નાનીના પલંગમાં સૂતા હતા. I lifted the blanket to wake him up. એટલે કે મેં તેમને જગાડવા માટે અથવા ઉઠાડવા માટે એમને જે ઓઢેલો છે કામળો અથવા તો ડાબડો ઉપાડ્યો તો એમ કહે છે કે I was stunned. હું તો એમ કહે છે કે ગાઈ ગયો, સ્તબ્ધ થઈ ગયો. એમ કહે છે He was sleeping in Nani's dhoti and gown. એટલે કહે છે કે Second one, what did
ने शॉर्टकट पर लीधा मित्रों एने पाठ आधार જે છે શોર્ટકટ તો લખી લેજો વિદ્યાર્થી મિત્રો યુનિટ નંબર 4 માં જસ્ટિફાય ધ ટાઇટલ શોર્ટ નોટ Justify the title, the adjustment. अथवा आ ने शॉर्टकट जे छे एने the title adjustment, the title adjust. આ રીતે પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે એટલે તમારે શોર્ટકટ પણ તૈયાર કરી દેવાની એટલે ત્યાર પછી જે પાઠ્યપુસ્તકની અંદર આપેલી જે એક્સરસાઇઝ છે એ એક્સરસાઇઝ પણ તમારે કરી દેવાની બીજો વિદ્યાર્થી મિત્રો યુનિટ કમ્પ્લીટ વાંચો યુનિટ 4 યુનિટ 1 તો એડજસ્ટમેન્ટ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ નોટબુકમાં એક્સરસાઇઝ કરી દેજો